વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડાણા ગામે રહેતી એક મહિલાને ગામના અમુક લોકોએ મારઝૂડ કરી ગામ છોડી જવાનું કહેતા ભોગ બનનાર મહિલાએ ન્યાય માટે રજૂઆત કરી. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડાણા ગામે રહેતી તુલસીબેન ઠાકોર પોતાના ઘેર એકલા હતા ત્યારે ગામમાં રહેતા ઠાકોર પોપટજી વિરમજી તેનો ભાઈ સાથે આવીને ગામ છોડી દેવાની ધમકી આપી હતી, જેમાં મહિલાના પતિ સાથે થતા છોકરા ઉપર ફરિયાદ થઈ હતી હોવાની ધમકી આપી હતી અને એકલી મહિલાને ઉપર મારઝૂડ કરીને મહિલાની છેડતી કરી હતી, જે બાબતે મહિલા ન્યાય માટે ભાભર પોલીસ મથકે પહોંચી હતી અને રજૂઆત કરી હતી, પરંતુ ભોગ બનનાર મહિલાની ફરિયાદ લેવાના બદલે માત્ર અરજી લઈ કોઈ જ તપાસ ન કરતા આખરે ભોગ બનનાર મહિલાને કસુવાર સામે પગલા લેવામાં આવ્યા હતા અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક શ્રી અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. એક બાજુ ગુજરાતમાં મહિલા સલામત રહે તેવા દાવાઓ કરી રહ્યા છે અને જાણે ભાભર તાલુકામાં આવા તત્વો ઉપર કોઈ જ દબાણ દેખાય હોવાનું રહે ત્યારે ન્યાય માટે મહિલા પોલીસના શરણે રજૂઆત કરવા જાય ત્યારે પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા ન હોવાથી અનેક ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક આ યોગ્ય બાબતે પગલા લે તેવી માંગ ઉઠી છે. મને પછી મારવા મેં પાડી, મને મારા કપડા કપડા ફ્રાઈ ગયા થાય, મેં ગુંદુ પાડી એટલે મારો પતિ મારો છોકરો મને છોડાવવા આવ્યા. પછી હું ભાગો થઈ જી એટલે ફ્રીજ મારી સાંભળી ને સાહેબ હું ચાર દાડાથી ફ્રીજ આવું છું, મારી ફ્રીજ સાંભળતા નથી. પછી હું તમારા ફ્રીજ કઈ ના આવું એટલે મોદી કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા.